જય ગરવી ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું સિમ્પલ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઘઉંના જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી, જેવી કે ઘઉંનો ટેકાનો ભાવ શું છે, રજીસ્ટ્રેશન કરવાની તારીખ કઈ કઈ છે, ખરીદી ક્યારથી શરૂ થશે, નોંધણી સમયે તમારે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે, તેમજ ખરીદ કેન્દ્ર માટે ઘઉંના વેચાણ માટે જ્યારે તમે જાઓ છો આ સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, તેમજ હેલ્પલાઈન નંબર અને ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તેમની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપવામાં આવશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલ પર પહેલી વાર વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચે જેથી કરીને આ યોજનામાં કોઈ રહી ન જાય. અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરી અને પૂછી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો, ઘઉંનો ટેકાનો ભાવ શું છે? તો મિત્રો, ઘઉંના ટેકાનો ભાવ છે 1975 પ્રતિ ક્વિન્ટલ, એટલે કે એક મણના મિત્રો તમને 395 રૂપિયા મણ દીઠ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે રજીસ્ટ્રેશન કરવાની તારીખ કઈ છે. તો રજીસ્ટ્રેશન કરવાની તારીખ મિત્રો 8/3/2021 થી લઈ 31/3/2021 સુધી મિત્રો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. ત્યારબાદ મિત્રો, ખરીદી કરવાની શરૂઆત ક્યારથી થશે? તો મિત્રો, ખરીદી કરવાનો શુભારંભ છે તે 16/3/2021 થી લઈ અને 31/5/2021 સુધી ખરીદી ઓનલાઈન થશે. એમાં મિત્રો 235 ખરીદ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ નોંધણી સમયે તમારે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે. તો એક તો મિત્રો, પ્રમાણિત કરેલ આધાર કાર્ડની એક નકલ જોઈશે, બેંકનો કેન્સલ કરેલ ચેક અથવા તો પાસબુકના પ્રથમ પાનાની સુવાચ્ય એટલે કે સરખું દેખાય તેની એક નકલ, આ બંનેમાંથી જો કોઈ પણ એક લાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, ગામના નમૂના નંબર 7 તથા 12 નંબરનો ઉતારો, ત્યારબાદ ગામના નમૂના નંબર 8નો ઉતારો, અને છેલ્લે તલાટીનો વાવેતરનો દાખલો. તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે રાખવાના રહેશે. હવે આપણે જોઈએ કે ખરીદ કેન્દ્ર ખાતે જ્યારે તમે ઘઉંનું વેચાણ કરવા માટે જાઓ છો તે સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ તો તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો છો તે નોંધણી સ્લિપ ફરજિયાત સાથે લાવવાની રહેશે. વેચાણ માટેની તારીખ તથા સમયની SMS દ્વારા તમને તમારો જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે તેમાં જાણ કરવામાં આવશે. ત્યારબાદ તમારે જથ્થો ખરીદ કેન્દ્ર પર લઈને આવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, જથ્થો ભેજ વગરનો સાફ સફાઈ કરી અને ખુલ્લા વાહનમાં લાવવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, એક જ રજીસ્ટ્રેશનમાં એક જ જથ્થાનું વેચાણ થઈ શકશે. વેચાણ કર્યા પછી મિત્રો, તમારે MSP ઓફિસમાંથી તેમની જે વજનની રસીદ છે તે અવશ્ય મેળવી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ હેલ્પલાઈન તથા ઓફિશિયલ વેબસાઇટ. તો મિત્રો, હેલ્પલાઈન નંબર અહીં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, તેના પર તમે ફોન અથવા તો SMS થી રૂબરૂ સંપર્ક કરી શકો છો. અને જો તમે વેબસાઇટ પર વિઝિટ કરવા માંગતા હોય તો અહીં ડિસ્પ્લે પર વેબસાઇટ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આવી ખેડૂત સહાય અને ગુજરાત સરકારની સરકારી યોજનાની લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલ સિમ્પલ જ્ઞાનને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, અને આ વિડીયો મિત્રો જરૂરથી શેર કરજો, કે એટલે કે દરેક ખેડૂત સુધી આ વિડીયો જરૂરથી પહોંચી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે. તો મળશું મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.